નવસારી વિજલપોર નગરપાલિકા હસ્તકના જર્જરિત બની ગયેલા બે બાગોનું પાલિકા દ્વારા નવીનીકરણ કરી પ્રજા માટે ખુલ્લું મુકતા પ્રજામાં ખુશી છવાઈ જવા પામી હતી. નગરપાલિકાના બે બાગો જર્જરિત બની ગયા હતા અને બાળકો માટેની રાઇટ્સો પણ તૂટી જતા અહીં રમવા આવતા બાળકોને ઇજા પહોંચવાની શક્યતા ઉભી થઈ હતી, જેને લઈને નગરપાલિકાના ગાર્ડન સમિતિ દ્વારા રૂપિયા 3 લાખના ખર્ચે બાગોનું નવીનીકરણ કરી તેનું લોકાર્પણ નગરપાલિકાના પ્રમુખ જગદીશભાઈ મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જોકે નગરપાલિકા દ્વારા કોંગ્રેસના શાસનમાં બનાવવામાં આવેલ બાગોનું નવીનીકરણ કર્યા બાદ તેનું લોકાર્પણ કરવા સમયે નવી તકતી પણ લગાવતા એક વિવાદ ઉભો થયો છે. આજરોજ ગુરુ પૂર્ણિમાના દિવસે વિજલપોર નગરપાલિકામાં બે જગ્યાએ આવેલા ગાર્ડન, જે બાળકો માટે પ્રખ્યાત ગાર્ડન છે, વિવેકાનંદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમાં જુદા જુદા 12 અમે સાધનો મૂક્યા છે. લપસણી છે, નુસ્ખા છે, ઝૂલા છે, પછી આર્મીમાં જતી વખતે બાળકોને પણ એક અત્યારથી સારી એવી ઊંચે ચડવાની અને નીચે જાળીમાંથી ઉતરવાની એક ટેવ પડે અને એનામાં એક જાતની આત્મવિશ્વાસ સાથે વધે તેવા પણ અમે ટીમ ઉપર રમકડાઓ મૂક્યા છે. અને આ રમકડાઓમાં શહેરના દરેક નાગરિકો પોતાના બાળકોને આ સ્થળે લાભ લેવા માટે આવે. અંદાજિત 3 લાખ અને 95,000 જેટલો ખર્ચો કરી અને આ 4 લાખને આપી શકીએ એનો ખર્ચથી અમે નગરને સારી એક ભેટ આપી છે, જેનો સારો ઉપયોગ કરે. આજે નગરપાલિકા પ્રમુખ જો ચેરમેન શ્રી કારોબારી સમિતિ ભાઈ વિપુલભાઈ સાવલિયા, ગાર્ડન સમિતિ ચેરમેન, અહીંયા ઉપસ્થિત નગરપાલિકાના સભ્યશ્રીઓ, કર્મચારી અને શહેરના નામાંકિત નાગરિક વગેરે બધા બધા કાર્યક્રમને સાથ આપી અને અહીંયા બધા મળ્યા અને આ લોકાર્પણ કરેલું. શ્રી સ્વામી વિવેકાનંદ ગાર્ડન, હજીપુર ફાટકની સામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ગાર્ડન, આશાપુરી મંદિરની પાછળ બંને જગ્યાએ નવીનીકરણ કરવામાં આવ્યું છે, નવા સાધનો મૂકવામાં આવ્યા છે. અને સ્વામી વિવેકાનંદ ગાર્ડન છે ફાટકની સામે, ત્યાં સમથિંગ 2.5 લાખના ખર્ચે નવા સાધનો મૂકી અને બાળકો માટે ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ગાર્ડન આશાપુરી મંદિરની પાછળના ભાગમાં, ત્યાં સમથિંગ 3.5 લાખ ખર્ચો કરી અને ગાર્ડન નવીકરણ કરવામાં આવ્યું છે, નવા સાધનો મૂકવામાં આવ્યા છે, નવી રાઇડ્સો મૂકવામાં આવી છે. અને જે દિવાળી આ વરસાદની સિઝન છે, તે વરસાદ પતે ત્યાર પછી આમાં કલર કામ કરવાનું છે, થોડું ઘણું બીજું જે ફાઉન્ડેશન ફુવારો છે એનું બી વર્કઆઉટ આપી દેવામાં આવ્યો છે, બીજી તત્કાલિક કામ કરવામાં આવ્યું કરવાનું છે. અને આજે આપણે નગરપાલિકાના પ્રથમ નાગરિક જગદીશભાઈ મોદીના હસ્તક આ બંને ગાર્ડનમાં ઓગિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. કાલે જે લોકાર્પણ કરવામાં આવ્યું હતું બાબા આંબેડકર સાહેબ ઉદ્ઘાટન અને ગાર્ડનોનું, વિજયપુર શહેરમાં બે ગાર્ડન આવેલા હતા, જે 200 પહેલાં બનાવવામાં આવ્યા હતા, પરંતુ એમાં જે સાધનો મૂકવામાં આવેલા હતા તે જર્જરિત થઈ ગયા હતા. અને અમે સત્તામાં આવ્યા પછી અમારા ગાર્ડન સમિતિના ચેરમેન વિપુલભાઈ દ્વારા સુઝાવ આપવામાં આવેલો હતો કે એના સાધનો છે એ નવા નાખીને અને જે ખરાબ થઈ ગયા છે એને રિપેર કરીએ. પછી ગઈકાલે ગુરુ પૂર્ણિમાના દિવસે નવા સાધનો બનાવી નવા સાધનો ગોઠવાયા છે અને જે કોઈ જર્જરિત હતા એને રિપેર કરી લગભગ અંદાજે 6 લાખના ખર્ચે કોઈ ગાર્ડનની અંદર નવા સાધનો મૂકવામાં આવ્યા છે, જેના કારણે બાળકોને ગોઠવા ન પડે અને એક લોકો માટે ગાર્ડનમાં જઈ અને રમત ગમત કરવાની પ્રવૃત્તિ મળી હતી. એ હેતુથી અમે ગઈકાલે એ ગાર્ડનના નવા રિપેર કરી અને નવા સાધનો